નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ઓરવીને મગનું વાવતર આપણે મગનું વાવતર કરેલું હતું જો આપણે આ ઓરવીને મગનું વાવતર કરેલું છે એમાં આ પ્રમાણે મગનો ઉજેર હે આપણે સારો ઉજેર હે આપણે આપણે આ મગ સોળ તારીખના ઓરેલા હતા સોળ બે બે હજાર ચોવીસના અને એકવીસ બે બે હજાર ચોવીસના વાવેતર કરેલું હે જો આ પ્રમાણે આપણે મગ છે અત્યારે ને આજે આપણે ઇઠ્ઠાવીસ ફેબ્રુઆરી છે એકવીસ ફેબ્રુઆરીના વાવતર કરેલું છે અને આજે આપણે ઇઠાવીસ ફેબ્રુઆરી છે જો આ પ્રમાણે મગનો ઉજેર છે આપણે ખૂબ જ ઘાટો ઉજેર છે આપણને એક વીઘે આપણે ચાર કિલો અને છસો ગ્રામ જેવું મગનું બિયારણ નાખેલું છે આપણે જે ઓગણીસ દાતાનો પાયર આવે તેનાથી વાવતર કરેલું છે એમાં આપણે ઓગણીસ દાતાના પાયરમાં ઓગણીસ સારું જ વાવતર કરેલું છે આપણે ફોનમાં કદાચ થોડોક એમ થાય કે પારો મગ ઉગેલો હોય એવું નથી પણ થોડોક પારવો જ દેખાય બાકી મગ ખૂબ જ ઘાટો ઉગેલો હોય અને ખૂબ સારો હોય આનાથી આપણે એક ફાયદો શું થાય કે જો ઓરીને મગ આવવાથી તો આપણે જો જે સોળ થતા હોય અમુક ટક આપણે અમુક ટક જગ્યાએ પાણી તાળું પડતું હોય અને ઉગ્યા પછીનો આપણે પ્રથમ જયા પિયત આપીએ ત્યારે અમુક ટકા સુકાર તો સુકારું અથવા તો અમુક ટકા સોળ ઉપ થાય તે પણ ન થાય અને બીજું આપણે થ્રીપનું પ્રમાણ ખૂબ જ ઓછું રહીએ આપણે આમાં ઓરવીને મગનું વાવેતર કરેલું હોય તો આમાં આપણે થ્રીપનું પ્રમાણ ખૂબ જ ઓછું રહીએ આપણે જે ઓરામાં મગ વાવીએ અને પિયત આપીએ અને ઠંડનું વાતાવરણ હોય તો થ્રીપ બહુ આવે દવાથી પણ ફાયદો થાય તો એટલો બધો ફાયદો નથી થતો આમાં એક તો થ્રીપનું પ્રમાણ ઓછું રહે અને આપણે જે સુકારાનો પ્રશ્ન થાય તે પણ પ્રશ્ન ન રહીએ એ પણ આપણે ફાયદો થાય આપણે પ્રથમ વખત ટ્રાય કરેલી છે ઓરવીને તો ઘણા બધા ખેડૂત મિત્રો મગનો આદર કરતા જ હોય પણ બરફથી અથવા નાના ટ્રેક્ટરથી કરતા હોય આપણે મોટા ટ્રેક્ટરથી કરેલું છે ને ઓગણીસારે કરેલું હે આમ આપણે એક શોર્ટ્સ નાખેલો હતો યુટ્યુબમાં કે જોવાનો છે કે આપણે જે ટ્રેક્ટરના ટાયર હોય ત્યાં ટોર લાગે અને મગ ઉગવામાં કંઈ પ્રોબ્લેમ થાય કે ન થાય તે જોવાનું હતું આપણે જો એક જ પીએફથી આપી અને મગનો આદર કરેલું હે આ પ્રમાણે એક જોરદાર મગનો ઉજેર છે એટલા બધા અત્યારે વિડીયોમાં ન દેખાય મગ પણ ખૂબ સારો ઉજે છે આપણા મગનો વિડીયો આઠ દસ દિવસ પછી પાછો મૂકશું કે આ પ્રમાણે જો આપણા મગ છે ટાયરની જગ્યાએ કદાચ અમુક ટકા ક્યાં કોસા દેખાય એવું બને બાકી કંઈ વધારે પ્રોબ્લેમ આવે હું કંઈ દેખાતું નથી ત્યારે તો ખૂબ સારો ઉજે છે અને નરવાઈ પણ મગમાં સારી છે જોઈએ આપણે આગળ વિડીયો મૂકશું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો